પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે. સાઉલ એક જુવાનિયો માણસ હતો જે લોકોના પહેરણથી રખ્યાવાળી કરતો હતો. જેઓએ સ્ટેફનને હણી નાખ્યો તેઓ ઈસુ ખ્રિસ્ત ઉપર ભરોસો કરતો નહોતો. સાઉલ પણ એમાંથી એમ જ કર્યા કરતો હતો અને એટલે જ એ વિશ્વાસીઓને કનરગઢ કર્યા કરતો હતો. એ યરૂસલેમના ઘરે ઘરે જઈને પુરુષો અને બાઈઓને કેદી બનાવતો હતો કે જેથી એ તેઓને જેલમાં પુરાવી શકે. ધર્માધ્યક્ષે પુરોહિતે સાઉલને મંજૂરી આપી દીધી હતી કે એ ખ્રિસ્તીઓને બંદી બનાવવા હાટું દમસ્કસ નગરમાં જાય અને એમને અહીં યરૂસલેમમાં લઈ આવે. જ્યારે સાઉલ દમસ્કસના માર્ગે હાલતો હતો ત્યારે આકાશમાંથી એક મોટા ઝબકારાના પ્રકાશ એને પાડી નાખ્યો. સાઉલે કોઈકને એમ કહેતા સાંભળ્યો કે સાઉલ સાઉલ તું મને કેમ કનડે છે. સાઉલે હેતલાઈને પૂછ્યું કે પ્રભુ તમે કોણ છો. ઈસુએ જવાબ દીધો હું ઈસુ છું કે તું જેને હેપતાઈને કનડિયા કરે છે ઈ. જ્યારે સાઉલ ઉઠો ત્યારે એ કાંઈ ભાળી શકતો નહોતો. એના સાથીદારોને એને દમસ્કસ બાજુ ટીંગાટોળી કરીને લઈ જવો પડ્યો. સાઉલે 3 દાડા લગી કાંઈ ખાધું કે પીધું નહીં. દમસ્કસમાં અનાન્યા નામનો પ્રભુનો એક શિષ્ય વસતો હતો. ઈશ્વરે એને જણાવ્યું કે જે ઘરમાં સાઉલ રોકાયેલો છે ત્યાં જા અને એના ઉપર તારો હાથ મૂક. એટલે એ ફરીથી ભાળતો થાય. પણ અનાન્યાએ કીધું અરે મારા પ્રભુ આ માણસે તારા વિશ્વાસીઓને કેવી કનરગત કરીને કાળો કેર વર્તાવ્યો છે. એ બારામાં મેં સાંભળ્યું છે. ઈશ્વરે એને ઉત્તર દીધો તું જા મેં એને પસંદ કર્યો છે કે એ યહૂદીઓ અને અન્ય જાતિના લોકોને મારું નામ જણાવે અને એ એમ કરતા મારા નામને હાટું એને ઘણા કષ્ટો ઉઠાવવા પડશે. એ સાંભળીને અનાન્યા સાઉલની પાસે ગયો ને એના માથા ઉપર એનો હાથ મૂક્યો અને એને કીધું કે માર્ગમાં હાલતા તને જે પ્રગટ થયા એમને મને તારી પાસે મોકલો છે જેથી તારો અંધાપો દૂર થાય અને તું પવિત્ર આત્માથી ભરપૂર થઈ હે. સાઉલ તરત જ પાછો દેખતો થઈ ગયો અને અનાન્યાએ એને બાપ્તિસ્મા એટલે જળ સંસ્કાર આપ્યો. એ પછી એણે ભોજન કર્યું અને એનામાં પાછી સ્ફૂર્તિ આવી. એ સમયે સાઉલ દમસ્કસમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે. યહૂદી લોકોને બહુ જ નવાઈ લાગી. જે માણસ વિશ્વાસીઓને હતા ન હતા કરવાની પેદવીમાં હતો એને જ ઈસુની લગ્ની લાગી ગઈ. સાઉલ બહુ નક્કરતાથી યહૂદીઓમાં એ સાબિત કરતો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એટલે કે તારણહાર છે. ઘણા વખત પછી યહૂદીઓએ જ સાઉલને પતાવી દેવાની યોજના ઘડી. એમણે નગરના મુખ્ય માર્ગો અને પ્રવેશ દ્વારો ઉપર નજર રાખવા માણસોને ઊભા કર્યા કે જેથી એનું કાશળ કાઢી શકાય. પરંતુ સાઉલે એ યોજનાની ખબર પડી અને એ સાબદે થઈ ગયો. એમાં એના સાથી મિત્રોએ બચવામાં છુપી મદદ કરી. એક રાત્રે કંડરિયામાં છુપાવી એને કોટની પાર રવાના કર્યો. દમસ્કસથી નીકળીને પણ એણે અન્ય જગ્યાઓમાં ઈસુનો પ્રચાર પ્રસાર કરવાનું શરૂ જ રાખ્યું. સાઉલ શિષ્યોને મળવા હાટું યરૂસલેમમાં ગયો. પરંતુ શિષ્યો સાઉલના ભૂતકાળને કારણે પહેલાના જીવનને લીધે ગભરાયેલા હતા. પછી બારનાબાસ નામના એક શિષ્યે પહેલ કરી સાઉલને પ્રેરિતોની મુલાકાત કરાવી અને એ પણ જણાવ્યું કે સાઉલે કેવી રીતે હિંમતથી દમસ્કસમાં ઈસુને પ્રગટ કર્યા હતા. એ હંધી ઘટનાઓ વર્ણવી એટલે શિષ્યોએ સાઉલનો પણ સ્વીકાર કર્યો. કેટલાક વિશ્વાસીઓએ જે યરૂસલેમમાં થયેલી કનરગઢથી ગભરાઈને ભાગી ગયા હતા તેઓ દૂર એવા અંત્યોક નગરમાં ચાલ્યા ગયા અને ત્યાં એમણે ઈસુને પ્રગટ કર્યો. અંત્યોકમાં યહૂદીઓની સંખ્યા વધારે ન હતી પણ પ્રથમ વેળા તેઓમાંથી ઘણા વિશ્વાસીઓ તરીકે પોતાને જાહેર કર્યા. બારનાબાસ અને સાઉલ આ નવા સવા વિશ્વાસીઓની કને ગયા જેથી તેઓ એમને ઈસુના વિશે ઊંડાણથી સમજાવી શકે અને ખ્રિસ્તી સમુદાય તરીકે એમને બરાબર સ્થિર કરી શકે. અંત્યોકમાં વિશ્વાસીઓ સૌ પ્રથમ ખ્રિસ્તી તરીકે ઓળખ પામ્યા. એક દહાડે જ્યારે અંત્યોકના હંધાય ખ્રિસ્તીઓ ઉપવાસ સહિત પ્રાર્થના કરી રહ્યા હતા એ વેળાએ
પવિત્ર આત્માએ એમને કીધું કે બારનાબાસ અને સાઉલને મારું કામ કરવા હતું તમારાથી અલગ કરો, જે હેતુ માટે મેં એમને તેડ્યા છે એ પૂર્ણ થાય. એટલે અંત્યોકની મંડળીએ બારનાબાસ અને સાઉલ હાટું પ્રાર્થના કરી અને એમને બીજા વિસ્તારો હાટું ઈસુને પ્રગટ કરવા મોકલ્યા. બારનાબાસ અને સાઉલે ઘણી બધી કોમના લોકોને ઈસુની શુભ સુવાર્તા સુણાવી અને એનાથી ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ જાહેર કર્યો. બાઇબલની એક વાર્તા પ્રેરિતોના કૃત્યો 8:3-9, 1-31, 11-19-26, 13-1-3.